કૃષ્ણ વેકરિયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેથી સુરત પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા. આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસે તપાસ્યું હતું, જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો, શરા, ચપ્પુ જેવા ઘાતક હથિયારો મળ્યા હતા, જેથી 402થી વધુ લોકો સામે પોલીસે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જેથી સુરત પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા. આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકોને વાહનોને પોલીસ તપાસતી હતી, જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયારો મળ્યા હતા, જેથી 402થી વધુ લોકો સામે પોલીસે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે સુરત એક શાંત શહેર છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને ગુંડાઓ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેથી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત આખો સ્ટાફ ફૂડ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ, પીસીઆર પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન 2 અઠવાડિયામાં 13,599 વાહન ચેક કરવામાં આવ્યા છે. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ લઈને ફરી રહેલા સામે 402 કેસ કરવામાં આવ્યા. ચેકિંગ દરમિયાન 2,17,000 જપ્ત કરાયા. 107 અને 151 મુજબ 475 વિરુદ્ધ પગલાં ભરાયા. રાત્રે કોઈપણ કારણ વગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શંકાસ્પદ લાગે તેવા 518 લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે. આ એક સર્વવિદિત અને જાણીતી બાબત છે કે સુરત એક શાંત શહેર છે. અહીં સુરક્ષા અને સલામતીના ધોરણ ખૂબ ઊંચું છે. એટલા માટે પોલીસ દ્વારા સતત પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા ઝુંબેશો પાડવામાં આવે છે. થોડા દિવસ પહેલાંથી ખાસ કરીને વિશેષ ભાર મૂકીને ગુંડા અને ટપોરી વિરોધી એક ઝુંબેશ શરૂ કરવામાં આવી, જે ઝુંબેશના ભાગરૂપે અનેકવિધના પગલાં લેવામાં આવ્યા છે. આમાં સાંજે 6 થી 8 દરેક પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ, પીઆઈ અને સિનિયર અધિકારીઓ પણ ફૂટ પેટ્રોલિંગ કરે છે. ફૂટ પેટ્રોલિંગની સાથે સાથે બાઇક પેટ્રોલિંગ, શી ટીમની પેટ્રોલિંગ, પીસીઆરની પેટ્રોલિંગ એને પણ સઘન બનાવવામાં આવી છે. પછી રોલકોલ પછી 8:30 થી 10:30 વાગ્યા સુધી ફરીથી આખા સિટીને ચેકિંગ કરવા માટે, ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં અગાઉ ગુનાહિત તત્વો ભેગા હોવાની બાતમી પોલીસ પાસે હોય છે, ત્યાં ચેક કરવામાં આવ્યા. આના પછી નાઇટ રાઉન્ડની કામગીરી કરવામાં આવે છે. આ તમામ કામગીરી છેલ્લા લગભગ 1 અઠવાડિયામાં જે કામગીરી થઈ એના ચિતાર હું આપને આપું છું. આમાં 13,599 વાહનો ચેક કરવામાં આવ્યા. દરેક વાહનને ચેક કરવામાં આવતા નથી, પણ 2 કે 3 જણા શંકાસ્પદ રીતે જતા હોય તો એવા ઇસમોને ચેક કરવામાં આવે છે, જેમાં મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ 440 વાહનો અને ચાલકો વિરુદ્ધમાં પગલાં લેવામાં આવ્યા. ગુજરાત પોલીસ એક્ટ 135, એટલે કોઈ પણ એવી વસ્તુ જેને હથિયારની જેમ ઉપયોગ કરી શકાય એવી વસ્તુ લઈને જાહેર માર્ગ ઉપર, જાહેર જગ્યા ઉપર કોઈ જતા હોય એના વિરુદ્ધમાં કુલ 402 કેસો કરવામાં આવ્યા. જે ચેકિંગ ચાલે છે આમાં વાહનો ઉપર સ્થળ દંડ 21,70,000 રૂપિયા કરવામાં આવ્યા. 107 ને 151 મુજબ જે ગુના કરવાની તૈયારીમાં જણાતા હોય એવા ઇસમો વિરુદ્ધમાં 475ને વિરુદ્ધમાં પગલાં લેવાયા. સીઆરપીસી 109, એટલે રાત્રે કોઈ પણ કારણ વગર જે વિસ્તારના રહેવાસી ના હોય અને બીજા વિસ્તારમાં રખડતા ભટકતા હોય શંકાસ્પદ રીતે, એવા 518 ઇસમો વિરુદ્ધમાં પગલાં લેવામાં આવ્યા. દારૂ પીધેલાના અને કબજાના 457 કેસો થયા. ખાસ કરીને જેના લીધે અનેક બનાવો બનતા હોય છે, રેમ્બો, ચપ્પુ અને આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો સાથે 93 હથિયાર એવી રીતે રિકવર કરવામાં આવ્યા, જે અહીં ડિસ્પ્લે પણ કરવામાં આવ્યા છે.